तो सुरेन्द्रनगर बैठक पर टिकट कपाता नाराज थयेला सांसद देवजी फतेहपराए बड़ापू काढ्यो अने हवे भाजप विरुद्ध मोर्चो खोल्यो छे। तेमणे टिकट न मळता सीधो भाजपना नेता जयथी कावड़िया अने धनजी पटेल सामे आक्षेप करीने रोष ठाल्यो। तेमणे कह्युं के टिकट कपावा पाछळ जयंती कावड़िया अने धनजी पटेलनो हाथ छे, तो सेंस प्रक्रियाने तेमणे नाटक गणावी। फतेहपराए एवो पण आक्षेप कर्यो के पैसाना जोरे बधुं गोठवीने मारुं पत्तुं कापवामां आव्युं छे। તેમણે એવું પણ કહ્યું છે કે 80% સેન્સ મારી તરફેણમાં હતી, પરંતુ જયંતિ કાવડિયા અને ધનજી પટેલના ઇશારે ટિકિટ આપવામાં ન આવી, તો તેમણે કુંવરજી બાવળિયા સામે પણ નિશાન તાકીને કહ્યું કે કુંવરજી બાવળિયા ભલે ભાજપમાં આવ્યા હોય, પરંતુ તેમણે આગામી સમયમાં તેના પરિણામ ભોગવવા તૈયાર રહેવું પડશે। નારાજ થયેલા ફતેહપરાએ પોતાના સમાજનું એક સંમેલન બોલાવ્યું છે અને સમાજના આગેવાનો સાથે ચર્ચા કરીને કોઈ નિર્ણય કરશે। વધુ માહિતી સાથે સમરતા રવિ જોડાયા છે। રવિ, નારાજ દેવજી ફતેહપરાએ નિવેદનો આપ્યા છે, તેમણે ભાજપની સેન્સ પ્રક્રિયા માત્ર નાટક ગણાવ્યું છે, જયંતિ કાવડિયા અને નંજી પટેલ સામે પણ તેમણે આક્ષેપ કર્યા કે તેમના કારણે જ પત્તું કપાયું છે, શું અપડેટ સામે મળી રહ્યા છે? બિલકુલ અનવી, જે પ્રકારે વાત કરવામાં આવે તો મોડી રાત્રિના સમયે જે રીતે ભાજપે પોતાની જે સાંસદનો ઉમેદવારીનું જે લિસ્ટ હતું તે બહાર પાડ્યું હતું, જેમાં સૌરાષ્ટ્ર કચ્છના 6 જેટલા જે સાંસદ છે તેને રિપીટ કરાયા હતા, જેમાં દેવજી ફતેહપરા જે સુરેન્દ્રનગરના સાંસદ છે તેમનું પત્તું કપાયું હતું, તેના કારણે તેઓ ગત મોડી રાતથી જ નારાજ જોવા મળી રહ્યા હતા। આજે સવારની જો વાત કરવામાં આવે તો સવારના સમયે જે રીતે દેવજી ફતેહપરા સાથે મીડિયાએ વાતચીત કરવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ દેવજી ફતેહપરાએ મીડિયા સામે આવવાનો ઇનકાર કર્યો હતો। સાથે સાથે બપોર બાદ જે દેવજી ફતેહપરા છે તે મીડિયા સમક્ષ આવ્યા હતા અને તેમને પ્રતિક્રિયા આપી હતી, સાથે સાથે જે ભાજપમાં જૂઠવાદ છે તેવી પણ દેવજી ફતેહપરાએ વાત કરી હતી, જે સેન્સ પ્રક્રિયા હોય છે તે એક માત્ર નાટક હતું તેવું પણ દેવજી ફતેહપરાએ કહ્યું હતું। સાથે સાથે જે હમણાં જે કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા અને જે મંત્રી પદ મેળવ્યું છે કુંવરજી બાવળિયા કોરી સમાજના નેતા છે, તેમને પણ આકરા દિવસો આવશે અને આવનારા સમય જે આવશે તે સમયમાં તેમને ખબર પડશે ભાજપ શું ચીજ છે, તેવું પણ તેમને નિવેદન આપ્યું હતું। સાથે સાથે જોવા જઈએ તો જે ધનજીભાઈ પટેલ છે ભાજપના નેતા અને હળવદના પૂર્વ ધારાસભ્ય જે ધનજીભાઈ કવાડિયા છે તેમને પણ ક્યાંક ને ક્યાંક આક્ષેપ કર્યા છે, તેમના લીધે તેમની ટિકિટ કપાઈ હોય તેવું પણ દેવજી ફતેહપરાએ છે તે નિવેદનમાં જાહેર કર્યું છે। સાથે સાથે જોવા જઈએ તો જે પ્રકારે આવનારા દિવસોમાં જે રીતે કોંગ્રેસ કોને ઉમેદવાર જાહેર કરે છે તેમને ટેકો આપો સમાજ કહેશે તે સમાજની સાથે રહેશે દેવજી ફતેહપરા, તેવું પણ નિવેદન આપ્યું છે। અને આવનારા દિવસોમાં દેવજી ફતેહપરાએ પણ એવું નિવેદન આપ્યું છે કે જો સમાજ કહેશે તો હું રાજીનામું પણ કરી દઈશ અને કોંગ્રેસ મને ટિકિટ આપશે તો હું કોંગ્રેસમાં લડીશ, તેવું પણ નિવેદન ક્યાંક ને ક્યાંક સામે આવી રહ્યું છે। અજી રવિ, જે રીતે દેવજી ફતેહપરા નારાજ છે, ટિકિટ કપાવવાની લઈને નારાજ છે, તેમને મનાવવાનો કોઈ પ્રયાસ હાલમાં હાથ ધરાય છે? બિલકુલ, જે પ્રકારે વાત કરવામાં આવે તો જે ધનજી કવાડિયા અને જે ધનજી પટેલ છે તેમના દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે તેઓ પૈસાના જોરે જે પાર્ટીના જે સભ્યો છે તેમને ક્યાંક ને ક્યાંક લોભામણી જાહેરાતો આપે છે અને સાથે સાથે જે રીતે તેમનું પત્તું કપાયું છે તેમાં ક્યાંક ને ક્યાંક જે ધનજી કવાડિયા અને જે ધનજી પટેલ છે તેમનો હાથ મોટો રહ્યો છે, એટલે કે ચોક્કસપણે કહી શકાય એનવી કે જે દેવજી ફતેહપરા છે તેમને હાલ તો કોઈ ભાજપના નેતાઓ છે તેમને કોઈ સંપર્ક નથી કર્યો અને જે દેવજી ફતેહપરા છે તેમને મનાવવાના અત્યારે કોઈ પ્રયત્ન ચાલી નથી રહ્યા, એટલે કે ક્યાંક ને ક્યાંક જે પાર્ટી છે તે પાર્ટીને દેવજી ફતેહપરાની જરૂર ન હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે દેવજી ફતેહપરા પણ નિવેદન આપ્યું છે કે તેઓ સમાજની સાથે છે અને સમાજ કહેશે તો તેઓ ભાજપમાંથી રાજીનામું આપશે. જી જી રવિ, આભાર માહિતી.